મારી ચેનલ ઈઝી વે ટુ લર્ન એન્ડ ટીચ વિથ જીટ્સ માં હું જીતેન્દ્ર પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ સૌના સાથ સહકાર અને સહયોગને કારણે આટલી લાંબી સફર કરી શક્યો છું. જ્યારથી શાળાઓ બંધ થઈ છે અને એક સૂત્ર આવ્યું કે શાળા બંધ છે પણ શિક્ષણ નહીં, અને ત્યારથી મેં મારા વિડીયો બનાવીને યુટ્યુબ ઉપર અપલોડ કરવાનું ચાલુ કર્યું. આપ સૌના સાથ સહકારને કારણે આજે આપણી આ ચેનલ ઘણી બધી આગળ વધી ગઈ છે, એ બદલ હું આપ સૌનો હાર્દિક આભાર માનું છું. મિત્રો, આ જ રીતે વધુ ને વધુ સહકાર આપતા રહેજો અને વધુ વિડીયોને શેર કરજો, જેથી મેક્સિમમ સ્ટુડન્ટ્સને એનો લાભ મળે. જ્યાં સુધી શિક્ષણ પહોંચી શકતું નથી, કદાચ કોઈ વિદ્યાર્થીઓને સારા શિક્ષકો મળી શકતા નથી, તો એ બધા માટે મારી આ ચેનલ ખૂબ જ ઉપયોગી થશે. નવા નવા શિક્ષકો કે જેમને કદાચ ભણાવવાનો કોન્સેપ્ટ ખ્યાલ ન હોય, તો એવા શિક્ષકો માટે પણ મારી આ ચેનલ ખૂબ જ ઉપયોગી છે. એટલે જ મારી ચેનલનું મેં નામ રાખ્યું છે ઇઝી વે ટુ લર્ન એન્ડ ટીચ. શીખવું અને શીખવવું બંને માટે, એટલે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને માટે મારી આ ચેનલ ખૂબ જ ઉપયોગી નીવડશે. ચલો મિત્રો, આજના એપિસોડમાં આપણે ધોરણ 9 ગણિત જેનું પ્રકરણ નંબર 6 રેખા અને ખૂણાઓની વાત કરીશું. આજે આવશે એનો ભાગ નંબર 17. બરાબર મિત્રો, એમાં આપણે વાત કરીશું સ્વાધ્યાય 6.3 ની, એનો પ્રશ્ન નંબર 4. ભાગ 16 માં પ્રશ્ન 1, 2 અને 3 ની ચર્ચા કરી ગયા છે. ચૂકી ગયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, એના પર ક્લિક કરીને તમે અગાઉના 16 એપિસોડ જોઈ શકશો. ચલો પ્રશ્ન નંબર 4. આકૃતિ 6.24 માં, એટલે આ 6.24 આકૃતિ આપેલ છે, જો રેખા PQ અને રેખા RS T બિંદુ પર એ પ્રકારે છેદે છે, એટલે રેખા PQ અને RS T બિંદુ પર છેદે છે, એવી રીતે છેદે છે કે જેથી ખૂણો PRT 40 અંશ, PRT 40 અંશ, RTP 95 અંશ, RPT 95 અંશ અને ખૂણો TSQ 75 અંશ, તો ખૂણો SQT મેળવો. SQT શોધવાનો છે. ઓકે મિત્રો, હવે SQT કેવી રીતે શોધીશું? આપણી પાસે આ એક ત્રિકોણ છે, જુઓ TSQ, તમને આ 75 નો આપેલો છે અને આ ખૂણો તમારે શોધવાનો છે. બરાબર, જો તમારી પાસે આ ખૂણાનું માપ હોય, એટલે કે આ ખૂણાનું માપ જો હોય આપણી પાસે, આ ખૂણાનું, તો ત્રણ ખૂણાનો સરવાળો 180, એના ઉપરથી Q નું માપ મળી જશે. એટલે આપણે STQ શોધવો પડે, એ માઇન્ડમાં રાખીશું. હવે તમે જુઓ કે એ કેવી રીતે શોધીએ, બરાબર ને? એ પણ એકદમ સરળ છે. તમે જુઓ, અહીં ચોકડી પડે છે RS અને PQ, ચોકડી પડે છે અને જ્યાં ચોકડી પડે ત્યાં અભિકોણ આવે અને અભિકોણ સમાન થાય, એટલે STQ જે છે એનો અભિકોણ PTR થશે. એટલે મિત્રો, આ STQ એનો અભિકોણ PTR થશે, એટલે આ PTR જો મળે તો એનો અભિકોણ T મળે ને એના ઉપરથી Q મળે. બરાબર, એટલે હવે તમારે શું શોધવું પડે? T. હવે એના માટે ત્રિકોણ PRT જુઓ, P 95, આ 40, આ શોધવાનું છે. બરાબર, ત્રણે ત્રણ નો સરવાળો 180, રાઈટ? તો આ 95 40 135 થશે. આ બે નો સરવાળો 180 માંથી 135 બાદ કરો, કેટલા આવશે? 45 અંશ. તો મિત્રો,
આ ખૂણો જે છે એ ખૂણો 45 અંશ નો થશે। ગણતરી એક વખત પાછી ચેક કરી લેવાની। જો આ 95 ને 5 100 40 ને 40 180 ચલો 45 અંશ આ 45 એટલે અભિકોણ 45 અંશ બરાબર ને। હવે આ 3 3 નો સરવાળો 180 એટલે આ 75 45 120 120 એટલે આ ખૂણો આવશે 60 અંશ। ઓકે ખૂબ જ સરળ છે, ખાલી બેઝિક કોન્સેપ્ટ માઇન્ડ ની અંદર રાખવાના છે બરાબર ને। પહેલી ગણતરી આ 45 ત્રણ ખૂણાનો સરવાળો 180 બીજી ગણતરી અભિકોણ અને ત્રીજી ગણતરી ત્રણ ખૂણાનો સરવાળો 180 એકદમ ક્લિયર એન્ડ કટ। ઓકે ચાલો પહેલા આપણે પીઆરપી ની ગણતરી બતાવીશું। પીઆરટી એના માટે ત્રિકોણનો ઉપયોગ કરીએ, ત્રિકોણ પીઆરટી। પીટીઆર ની ગણતરી બતાવવાની છે એના માટે ત્રિકોણ પીક્યુઆર નો પીઆરટી નો ઉપયોગ કરીએ। તો ત્રિકોણ પીઆરટી માં ખૂણો પી વત્તા ખૂણો આર વત્તા ખૂણો ટી બરાબર 180 અંશ। ચલો પી ખૂણો 95 અંશ, આર ખૂણો 40 અંશ, ટી શોધવાનો છે। ચલો 95 ને 40 135 અંશ વત્તા ખૂણો ટી 180 અંશ, ખૂણો ટી બરાબર 135 ની બાજુ પર એડ કરાવો એટલે 180 માઇનસ 135 અંશ, ખૂણો ટી બરાબર કેટલા આવશે 45 અંશ। ચલો ટી નું આખું નામ ત્રિકોણ પી આર ટી છે એટલે પી ટી આર બરાબર 45 અંશ। ઓકે મિત્રો ચલો હવે કોની ગણતરી આવવાની, અભિકોણની। 45-45 અભિકોણ। ઓકે ચલો હવે કયા કયા અભિકોણ છે તો કે એસટીક્યુ અને પીઆરટી એટલે પીઆરટી સોરી પીટીઆર બરાબર એનો અભિકોણ એસટીક્યુ બરાબર 45 અંશ કારણ અભિકોણ। સમર્થન આપીએ તો આપણે થોડો ખ્યાલ વધારે આવે। ચલો બે ગણતરી થઈ ગઈ, હવે ત્રીજી ગણતરી। એના માટે ત્રિકોણ એસટીક્યુ 3 3 નો સરવાળો 180 એના પરથી ક્યુ મળી જશે। ત્રિકોણ એસટીક્યુ માં ખૂણો એસ વત્તા ખૂણો ટી વત્તા ખૂણો ક્યુ બરાબર 180। ચલો એસ કેટલો છે 75 અંશ, ટી કેટલો 45 અંશ, ક્યુ બરાબર 180 અંશ। ક્યુ શોધવો છે, ક્યુ બરાબર 180 અંશ ઓછા આ બે નો સરવાળો 120 અંશ, ધેરફોર ક્યુ બરાબર 60 અંશ। ધેરફોર ક્યુ નું આખું નામ લખીએ તો એસ ક્યુ ટી બરાબર 60 અંશ। તો શોધાઈ ગયું મિત્રો, જોયું ને કેટલું સરળ છે, બેઝિક કોન્સેપ્ટ માઇન્ડ ની અંદર રાખવાના છે। બસ એટલું કરશો ને એટલે ઇઝીલી તમે કોઈ પણ દાખલાને સોલ્વ કરી શકો। ચલો હોમવર્કમાં તમારે આ 40 અંશ છે એને બદલે 50 અંશ બરાબર, આ 95 છે એને બદલે 100 અંશ અને આ 75 છે એને બદલે 80 અંશ લઈને આ દાખલો જાતે પ્રયત્ન માટે કરવાનો છે। ઓકે મિત્રો આશા રાખું છું કે આની અંદર આપ સૌને સમજ પડી હશે। 5 આકૃતિ 6.43 માં આ 6.43 આકૃતિ છે,
जो PQ लंब PS, PQ लंब PS, लंब એટલે 90 અંશનો ખૂણો, એટલે ખૂણો P બરાબર 90 અંશ છે. ચલો હવે PQ સમાંતર SR, એટલે PQ અને SR સમાંતર છે. PQ અને SR એટલે HT પણ સમાંતર છે. ચલો ત્યારબાદ ખૂણો SQR 28 અંશ, SQR 28 અંશ અને QRT 65 અંશ, QRT બરાબર 65 અંશ છે. તો X અને Y શોધો મિત્રો. આ X અને આ Y આ બંને ખૂણાના માપ તમારે શોધવાના છે. ચલો કેવી રીતે શોધી શકાય તેની આપણે ચર્ચા કરીએ. હવે જુઓ કે પહેલું તો બે સમાંતર રેખા આપેલી છે. મિત્રો બે સમાંતર રેખા હોય આ બે, પછી તમે જુઓ તો આ પણ એની છેદિકા છે, આ પણ એની છેદિકા છે, QR પણ છેદિકા છે. આપણે બે સમાંતર રેખાની છેદિકાનો ઉપયોગ કરીએ તો ખૂબ જ સરળતાથી આ દાખલો ગણી શકાય. હવે તમે જુઓ કે અહીં PQ છે, રાઈટ, ST છે, બરાબર, બે સમાંતર રેખા છે, QS એની છેદિકા છે. જુઓ તો બે સમાંતર રેખાની છેદિકાથી કયા પ્રકારના ખૂણા બનશે? હવે તો મિત્રો ખ્યાલ આવી જવો જોઈએ, આવી ગયો ને યુગ્મ કોણ, Z આકારના ખૂણા. મિત્રો આનું માપ 65 છે, એટલે આનું માપ પણ 65 થાય. પણ આ ખૂણો જે છે PQS, PQS એની અંદર QS પણ છે, એટલે આસન્ન ખૂણા છે, જેમાં આ X નો ખૂણો છે અને આ 28 નો ખૂણો છે, એટલે X વત્તા 28 નું માપ 65 જેટલું થશે. X વત્તા 28 બરાબર 65, તો X મળી જશે 65 માઇનસ 28, 65 માંથી 28 બાદ કરો કેટલા આવશે? તો કે 37 અંશ, બરાબર. ચાલો તો X મળી ગયો, એટલે પહેલી ગણતરી તમારે બતાવવી પડશે X ની 37 અંશ. અને એના માટે બે સિદ્ધાંત, એક તો યુગ્મ કોણ અને આસન્ન ખૂણા, આ બે સિદ્ધાંત વાપરવા પડશે. ચાલો હવે આ P 90 નો, આ 37 નો, તો ત્રિકોણ PQS ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો 180 અંશ થાય, એના ઉપરથી Y નું માપ મળી જશે. આ 90, આ 37 એટલે 127 અંશ, અને તમે 180 માંથી 127 બાદ કરો એટલે Y ખૂણો આવશે 53 અંશ. તો આ રીતે મિત્રો માત્ર બે ગણતરી કરીને આ દાખલો ગણી શકાય. ઘણી વખત આકૃતિ જોઈને આપણે ગભરાઈ જઈએ છે, પણ મિત્રો આકૃતિ જોઈને ગભરાવાનું નહીં, બેઝિક કોન્સેપ્ટ જ યાદ રાખવાના. ચાલો પહેલી ગણતરી બતાવવાની છે આપણે 37 ની, અને એના માટે બે સિદ્ધાંત, યુગ્મ કોણ અને આસન્ન ખૂણા. ચલો યુગ્મ કોણ માટે પહેલા સમાંતર રેખા બતાવીશું, PQ અને ST અથવા PQ સમાંતર SR તથા તેની છેદિકા કઈ છે? આપણે આ છેદિકાનો ઉપયોગ કરવાના છે QR, બરાબર. માટે યુગ્મ કોણ સમાન થશે કયા? PQR બરાબર ખૂણો QRT. સમર્થનમાં લખીશું યુગ્મ કોણ. ચલો ધેરફોર PQR એના આસન્ન ખૂણા X અને 28, એટલે X વત્તા 28
बराबर 65 अंश, x बराबर 65 ओछा 28, x बराबर 37 अंश। तो मित्रों x की कीमत आवी जशे 37 अंश। હવે આપણે જોઈએ તો y ની કિંમત, અને y ની કિંમત માટે આપણે શું કરીશું તો કે ત્રિકોણ PQS 3 3 નો સરવાળો 180 ખૂણો P / Q / S બરાબર 180। ચલો P નું માપ 90, Q નું માપ એટલે કે x, S નું માપ y, પણ x કેટલો છે 37 અંશ। ચલો y બરાબર 180 અંશ માઈનસ 90 / 37 એટલે 127, y બરાબર 53 અંશ। તો મિત્રો x અને y આ બંનેની કિંમત ખૂબ જ સરળતાથી શોધી શકાય, બરાબર ને? ચાલો હવે આપણે ઘરેથી પ્રયત્ન માટે 28 છે એને બદલે 30 અંશ, 65 ને બદલે 70 અંશ લઈશું અને આ બંને આખો દાખલો ફરીથી પ્રયત્ન માટે કરીશું। તો મિત્રો આશા રાખું કે આપણે સમજ પડી હશે, ન સમજ પડે તો વિડિયો રિપીટ કરો અને ફરીથી જોવો જોઈએ, બરાબર ને? ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 6 ની ચર્ચા કરીએ। મિત્રો પ્રશ્ન 6 જોઈએ। આકૃતિ 6.44 માં ત્રિકોણ PQR ની બાજુઓ, ત્રિકોણ PQR ની બાજુઓ QR ને S સુધી લંબાવેલ છે, QR ને S સુધી લંબાવેલ છે। જો ખૂણો PQR અને ખૂણો PRS ના દ્વિભાજક બિંદુ T પર મળે, એટલે કે PQR નો દ્વિભાજક અને ખૂણો PRS નો દ્વિભાજક T પર મળે, તો સાબિત કરો કે QTR ખૂણો QTR બરાબર 1/3 ખૂણો QPR એટલે QTR ખૂણાનું જે માપ છે એ માપ આ ખૂણો QPR કરતા અડધું, એટલે જો આ 50 હોય તો આ 25, આ 100 હોય તો આ 50, એટલે અડધું થાય એમ તમારે સાબિત કરવાનું છે। ઓકે મિત્રો, ચાલો ખૂબ જ સરળ પ્રમેય છે અને એકદમ સરળતાથી આપણે એની સાબિતી પણ કરી શકીશું। ચલો મિત્રો પહેલા તો આપણે ત્રિકોણ PQR ની બાબતમાં જો ચર્ચા કરીએ, PQR અને S સુધી લંબાવેલ છે, એનો અર્થ મિત્ર કે PRS જે છે APRS એ ત્રિકોણ PQR નો બહિષ્કોણ થાય, બરાબર ને? બહિષ્કોણની વાત છે અને બહિષ્કોણનું માપ અંતઃસમમુખ કોણના સરવાળા જેટલું થાય। પ્રમેય 6.8 ભણી ગયા છે, એટલે ખૂણો PRS બરાબર ખૂણો P / ખૂણો Q। ઓકે, P નું આખું નામ જોઈએ તો QPR અને Q નું આખું નામ જોઈએ તો PQR। ઓકે મિત્રો, તો ચાલો પહેલા આપણે આ બહિષ્કોણનો ઉપયોગ કરીશું કે ત્રિકોણ PQR માટે ખૂણો PRS બહિષ્કોણ છે, અને બહિષ્કોણ હોય તો એનું માપ આ બે ના સરવાળા જેટલું થાય, એટલે ખૂણો PRS બરાબર ખૂણો P એટલે કે QPR
વત્તા ખૂણો Q એટલે PQR. ઓકે મિત્રો, ચાલો હવે જુઓ કે આની અંદર એક દૂત્યાંશની વાત છે, એટલે આ બધાને એક દૂત્યાંશ કરી દઈએ એટલે કે અડધા કરી દઈએ, બરાબર. અને બીજો દ્વિભાજક પણ છે અને દ્વિભાજક હોવાથી અડધા પણ આવવાના છે, એટલે આપણે અડધા કરીએ તો એક દૂત્યાંશ ખૂણો PRS બરાબર એક દૂત્યાંશ ખૂણો QPR વત્તા એક દૂત્યાંશ ખૂણો PQR. બધાને શું કરી દીધા આપણે? અડધા કરી દીધા. Therefore, ચાલો એક દૂત્યાંશ ખૂણો PRS એટલે PRS નો એક દૂત્યાંશ અડધો, તો તમે જો કે PRS ના અડધા આ બે છે, PRT એ પણ અડધો છે અને TRS પણ અડધો છે, એટલે એક દૂત્યાંશ PRS એટલે PRS નો અડધો TRS, તો ખૂણો TRS બરાબર, ચલો એક દૂત્યાંશ PQPR. QPR તમે જો કે જવાબમાં એક દૂત્યાંશ QPR કરાવવાનો છે, તો આ એક દૂત્યાંશ QPR ને આપણે કઈ કરતા નથી, એને આપણે એમ જ રહેવા દઈએ, વત્તા એક દૂત્યાંશ PQR. PQR ના અડધા, તો PQR જે છે એનો અડધો આ બે છે, તો આ ખૂણાના વાત છે, તો શું છે? TQR બરાબર, એટલે એક દૂત્યાંશ PQR, PQR નો અડધો TQR વત્તા ખૂણો TQR, આ જે છે એને આપણે નંબર આપી દઈએ, પરિણામ નંબર 1. ઓકે મિત્રો, ચલો હવે આપણે આ TRS ની વાત કરીએ, તો તમે જુઓ કે TRS ખૂણો જે છે એ આ એક ત્રિકોણને આપણે ધ્યાનમાં રાખીએ, કયો ત્રિકોણ? તો કે TQR, અને TRS. તો તમે જુઓ કે TRS એ બહિષ્કોણ છે, કોનો બહિષ્કોણ છે? તો ત્રિકોણ TQR, તો ત્રિકોણ TQR નો બહિષ્કોણ TRS છે, જેથી આ TRS નું માપ આ બે ખૂણાના સરવાળા જેટલું થશે, બરાબર ને? એટલે આપણે એની સાઈડમાં લખીએ, બંને ભાગ પાડી દઈશું, બે ભાગ પાડીને એક બાજુ એક ત્રિકોણનો બહિષ્કોણ, બીજી બાજુ બીજા ત્રિકોણનો બહિષ્કોણ, ત્રિકોણ TQR, TQR નો બહિષ્કોણ ખૂણો TRS છે, therefore ખૂણો TRS જે છે એનું માપ આ બેના સરવાળા જેટલું થાય, એટલે ખૂણો પહેલો આ લખીએ તો TQR વત્તા ખૂણો T લખીએ તો QTR. ઓકે મિત્રો, આને નંબર આપી દઈએ પરિણામ નંબર 2. હવે જુઓ કે પરિણામ 1 અને 2, પરિણામ 1 અને 2 પરથી મિત્રો એક સિદ્ધાંત વારી ઘડીએ આવે, યુક્લિડ એવું કીધેલું કે એક વસ્તુને સમાન હોય તેવી બે વસ્તુઓ એકબીજાને સમાન થાય. એક વસ્તુ દાખલા તરીકે આપણે એમ લઈએ કે A બરાબર B, A બરાબર C, તો એક વસ્તુ A છે એને સમાન બે વસ્તુ B અને C પણ સમાન થાય, બરાબર. એ વસ્તુ છે અહીં કે પરિણામ 1 અને 2 બંનેમાં એક વસ્તુ કોણ છે? ખૂણો TRS, ખૂણો TRS એક વસ્તુ છે,
અને આ એક વસ્તુને સમાન ચલો TRS ને સમાન કોણ છે તો કે 1/2 ખૂણો QPR વત્તા ખૂણો TQR ચલો આને સમાન આ વસ્તુ છે અને TRS ને સમાન બીજી વસ્તુ છે ખૂણો TQR વત્તા ખૂણો QTR એક વસ્તુને સમાન આ બે વસ્તુઓ પણ એકબીજાને સમાન થાય એટલે પરિણામ 1 અને 2 પરથી 1/2 ખૂણો QPR વત્તા ખૂણો TQR બરાબર ખૂણો TQR વત્તા ખૂણો QTR હવે મિત્રો અહીં QTR અને QTR બંનેનો સોરી ખૂણો TQR સોરી ખૂણો TQR અને ખૂણો TQR નો લોપ થશે શું બાકી રહ્યું તો કે 1/2 ખૂણો QPR બરાબર ખૂણો QTR જો મિત્રો તમારે શું સાબિત કરવાનું હતું કે QTR બરાબર QTR ખૂણો QTR બરાબર 1/2 ખૂણો QPR તો આ રીતે ખૂબ જ સરળતાથી તમે આ રાઇડર ને પણ સાબિત કરી શકો મિત્રો રાઇડર સાબિત કરવી સરળ છે પરંતુ બેઝિક સિદ્ધાંતોને ધ્યાનમાં રાખવા પડે તો મિત્રો આશા રાખું છું કે આ રાઇડર માં સમજ પડી હશે જો ન સમજ પડે તો રિપીટ કરો અને રિપીટ કરીને વિડિયો ફરીથી જુઓ ચોક્કસથી સમજ પડી જશે મિત્રો ઉદાહરણ નંબર 7 અને 8 આ બંને ઉદાહરણ તમારે હોમવર્ક માં જાતે પ્રયત્ન માટે કરવાના છે બરાબર મિત્રો ચલો તો હવે પછી મિત્રો ફરી મળીશું આપણે અહીં આ પ્રકરણ જે છે એ રેખા અને ખૂણાઓ આપણો અહીં પૂર્ણ થાય છે મિત્રો પ્રકરણની પાછળ સારાંશ આપેલો છે સારાંશ એ ખૂબ જ ઉપયોગી માહિતી છે જે આખા પ્રકરણમાં શું શું ભણી ગયા તેની વાત થોડા મસ્તામાં કરેલી છે તો એ સારાંશને પણ આપણે ધ્યાન રાખીશું વળી વધુ પ્રેક્ટિસ માટે તમે કોઈ રેફરન્સ બુકનો ઉપયોગ કરી શકો છો વધુ પ્રેક્ટિસ માટે તમે પ્રેક્ટિસ બુકનો ઉપયોગ કરી શકો છો અને એ બધાનો ઉપયોગ કરીને વધુ પ્રેક્ટિસ કરજો જેથી આ પ્રકરણનું દ્રઢીકરણ બરાબર થશે તો મિત્રો હવે પછી ફરી મળીશું નવા એપિસોડમાં નવા પ્રકરણ સાથે હાલ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત